માયા સાતમની ઉજવણી કરાઈ। તારીખ 19 ફેબ્રુઆરી 2021 એટલે કે માયા સાતમના રોજ જનતાનગર અમીવાડી અમદાવાદના વીરમાયા ઉદ્યાન ખાતે વીર માયાના બલિદાન દિવસ તરીકે માયા સાતમની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સાહિત્યકાર નરેશ કે રાઠોડ ધૂની પામોલવાળા દ્વારા લિખિત માયા સાતમ આવી રે શીર્ષકના સુંદર ગીતનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ ગીત કોકિલ કંઠી સંગીતા ઠાકોર અને પહાડી અવાજવાળા બાલાજી ઠાકોરના કંઠે ગવાયું છે। ઇતિહાસકાર કુમાર પરમાર દ્વારા રનિદેશિત અને કમલેશ વૈદના સુંદર સંગીતથી મળેલ આ ગીતને ઓર્ગેનાઇઝર રાકેશ પરમાર દ્વારા પ્રોડ્યુસ કરેલું જોવા મળ્યું હતું। આ ગીત તૈયાર કરવામાં સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસણવાળા શ્રી પ્રવીણભાઈ સોલંકી સામાજિક કાર્યકર સુરેન્દ્રનગર અને ગોવિંદ ઠાકોરે વિશેષ યોગદાન કરેલ જોવા મળ્યું હતું। આજના ઘોંઘાટવાળા ગીતોની ભીડમાં સુગમ સ્ટાઇલનું આ ગીત દરેક દ્વારા વખાણવામાં આવ્યું હતું। અમારા સંવાદદાતા ભારતીબેન વાઘેલા જણાવે છે કે આ કાર્યક્રમમાં શ્રી દિનેશભાઈ ચાવડા પૂર્વ મંત્રી વીર મેઘમાયા મેમોરિયલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પાટણે માયાદેવમાં ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો। શ્રી ખંડુભાઈ પરમાર પીપળદરે માયાના ગુણો વિશે વાત માંડી હતી। રમણભાઈ ચાવડા ગુંજાએ સમાજને માયા માર્ગ અપનાવવા નિવેદન કર્યું હતું। સુરેશભાઈ પરમાર ઊંઝા અને પ્રવીણભાઈ પરમાર જાસકાએ પણ માયાના બલિદાન પર પ્રકાશ પાડ્યો હતો। તેમજ ડાયરેક્ટ કુમાર પરમારે ગીતની તૈયારી વિશે દરેકને જાગૃત કર્યા હતા। છેલ્લે ગીતકાર નરેશ કે રાઠોડ એ કાર્યક્રમ અને ગીત સાથે જોડાયેલ દરેકનો હૃદયસ્પર્શી આભાર વ્યક્ત કર્યો હતો। માયા સાતમ કાર્યક્રમમાં ભાનુભાઈ પરમાર ખોડીદાસ જાદવ શામળભાઈ પરમાર બેચરભાઈ પરમાર ચીમનલાલ પરમાર ચતુરભાઈ રાઠોડ રામજીભાઈ રાઠોડ દિનેશભાઈ પરમાર ગણપતભાઈ પરમાર કરસનભાઈ જાદવ ગૌતમભાઈ સોલંકી ખેમચંદભાઈ પરમાર અંબાલાલ પરમાર તથા નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હોય કાર્યક્રમ ભવ્ય થવા પામ્યો હતો। રિપોર્ટર જિજ્ઞેશ કુમાર બી કાપડિયા નંદાસણ।